नमस्कार मित्रों, वीडियो में तमारो स्वागत छे। मित्रों, आपणे अत्यारे जोवाना छे धोरण 10 विषय विज्ञान, बराबर। तो मित्रों, आ सूचना प्रमाणे तमने तमारो वर्ग शिक्षक प्रश्न बैंकना आधारे एकम कसोटी लखावशे अने पण आमाथी ज पूछाशे, बराबर। एटले मित्रों, संपूर्ण पेपरनो सॉल्यूशन तमे जोई लेवो। अने मित्रों, तमने ना आवडतो होय तो कॉमेंट पण तमे करी शको छो, ओके। तो मित्रों, चैनल पर तमे नवा हो तो चैनल ने सब्सक्राइब करो, वीडियो ने लाइक करो और तमारा मित्र सुधी पहुँचाड़ो, ओके। चलो तो आप जोईए सॉल्यूशन। गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षण बोर्ड गांधीनगर द्वारा धोरण 10 अने विषय छे मित्रों विज्ञान, ओके। चलो तो एमां आपणे जोईए विभाग ए नो पहेलो। एक द्रावण लाल लिटमस ने भूरू बनावे छे, तेनी पीएच लगभग खाली जग्या हसे। तो मित्रों, लाल ने भूरू, बराबर, एक चार पांच के दस, तो एनो मित्रों जवाब आवशे तमारो दस आवशे। केटलो आवशे? दस आवशे, ओके। चलो आगळ जोईए। एक द्रावण ईंडाना पीसेला कवच साथे प्रक्रिया करी वायु उत्पन्न करे छे, जे चूनाना पाणीने दूधियुं बनावे छे। तो द्रावण खाली जगह धरावे छे NaCl, HCl, LiCl के KCl आवशे? तो मित्रों, हाइड्रोक्लोरिक एसिड आवशे। शुं आवशे? हाइड्रोक्लोरिक एसिड। आगळ जोईए। 10 ml NaOHના દ્રાવણનું 8 ml આપેલ HClના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે। જો આપણે તે જ NaOHનું 20 ml દ્રાવણ લઈને તો તેને તટસ્થ કરવા માટે HClના દ્રાવણની જરૂરી માત્રા ખાલી જગ્યા છે 4 ml, 8 ml, 12 ml કે 16 ml? તો મિત્રો, એમાં તમારો જવાબ આવશે 16 ml આવશે। કેટલો આવશે? 16 ml આવશે, ઓકે। આગળ જોઈએ। અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે? એન્ટીબાયોટિક, એનાલ્જેસિક, એન્ટાસિડ કે એન્ટીસેપ્ટિક? તો એમાં તમારો જવાબ આવશે એન્ટાસિડ આવશે। શું આવશે? એન્ટાસિડ, ઓકે। આગળ જોઈએ પાંચમો પ્રશ્ન। નીચે આપેલા પૈકી કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે? ઇન્સ્યુલિન, થાઇરોક્સિન, ઇસ્ટ્રોજન કે સાઇટોકાઇનિન? તો મિત્રો, શું આવશે? સાઇટોકાઇનિન આવશે, કેમ કે પહેલાં તો મનુષ્યના અંતઃસ્ત્રાવ છે, બરાબર। બે ચેતાકોષોની વચ્ચે આવેલ ખાલી ભાગને ખાલી જગ્યા કહે છે? શિખાતંતુ, ચેટોપાગમ, અક્ષતંતુ કે આવેગ કહેવાય? તો મિત્રો, ચેટોપાગમ કહેવાય છે। શું કહેવાય? ચેટોપાગમ। આગળ જોઈએ। મગજ ખાલી જગ્યા જવાબદાર છે વિચારવા માટે, હૃદયના સ્પંદન માટે, શરીરનું સંતુલન જાળવવા માટે કે ઉપરયુક્ત તમામ માટે? તો મિત્રો, મગજ ઉપરયુક્ત તમામ માટે જવાબદાર છે। નીચેના માટે કુદરતી સૂચકનું ઉદાહરણ કયું છે? ઘડીએ, હળદર, મરચું કે ક્લોરોફિલ? તો એમાં આવશે મિત્રો હળદર। કયું આવશે? હળદર, ઓકે। ચલો આગળ જોઈએ। મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું રાસાયણિક સૂત્ર કયું સાચું છે? MgOH2, MgOH, Mg2OH કે MgO? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ। તો મિત્રો, એમાં તમારો જવાબ આવશે MgOH2, ઓકે। નીચેના માટે કયું કેલ્શિયમ કાર્બોનેટનું સ્વરૂપ નથી? ચૂનાનો પથ્થર, ચાક, આરસપહાણ કે ફોડેલો ચૂનો? તો મિત્રો, એમાં તમારું આવશે ફોડેલો ચૂનો આવશે। કેવા પ્રકારના ઓક્સાઇડને બેઝિક ઓક્સાઇડ કહે છે? અધાત્વી ઓક્સાઇડ, ધાત્વી ઓક્સાઇડ, એ અને બી બંને કે નિષ્ક્રિય ઓક્સાઇડ? તો એમાં આવશે મિત્રો ધાત્વી ઓક્સાઇડ, ઓકે। શુદ્ધ પાણી અથવા માનવ રૂઢિનું pHનું મૂલ્ય કેટલું હોય છે? 8, 7.4, 2.4 કે 4.7? તો મિત્રો, એમાં સિમ્પલ જવાબ છે 7.4। ગ્રાહી અંગો ખાલી જગ્યા અંગોમાં જોવા મળે છે? જીભ, આંતરિક કર્ણ, નાક કે આપેલ તમામ? તો મિત્રો, જીભમાં જોવા મળે છે। ક્યાં જોવા મળે? જીભમાં। શિખાતંતુ દ્વારા ગ્રહણ થયેલી સંવેદનાનું રાસાયણિક ક્રિયા દ્વારા ખાલી જગ્યામાં રૂપાંતરણ થાય છે? વીજ આવેગ, અંતઃસ્ત્રાવ, ઉત્સર્જક કે ઉર્મિવેગ?
तो मैं एमा मित्रों आवशे वीज आवेग आवशे। अंतर्वाही अने बहिर्वाही चेतातंतुओ खाली जगह में भेगा थाय छे। मगज करोड़रज्जु स्नायु के हृदय करोड़रज्जु में आवशे। शुं आवे छे बाळको? करोड़रज्जु में भेगा थाय छे। करोड़रज्जु द्वारा रचाती परावर्ती कमान द्वारा पूर्वव्रत सूचनाओं खाली जगह सुधी जाए छे। हृदय जठर मगज के मूत्रपिंड तो एमां आवशे मित्रों हृदय सुधी जाए छे। बराबर। त्यार पछी मित्रों खाली जगह आवे छे द्रावण में रहेला हाइड्रोजन आयनों की सांद्रता मापवा माटे खाली जगह उपयोग थाय छे। तो मित्रों एमां आवशे पीएच मापक्रम। शुं आवशे? पीएच मापक्रम। ओके, आ आपणो जवाब आवशे 18मो जो प्रश्न। दांतनुं आवरण खाली जगह रासायनिक पदार्थ धरावे छे। कैल्शियम फॉस्फेट। એટલે એમાં આવશે તમારો જવાબ આ રીતનો Ca3PO4 અથવા કેલ્શિયમ ફોસ્ફેટ લખી શકે, ગુજરાતીમાં લખે તો પણ ચાલે। ઓકે, રાસાયણિક સૂત્રો ના સમજ પડતી હોય તો મિલ્ક ઓફ મેગ્નેશિયાના દ્રાવણની પીએચ ખાલી જગ્યા છે। તો મિલ્ક ઓફ મેગ્નેશિયાના દ્રાવણની પીએચ મિત્રો 10 છે। કેટલી છે? 10। ओके, जिप्समनु आणवीय सूत्र शू है? तो जिप्समनु CaSO4 × 2H2O आवशे जिप्समनु। बराबर। कवचना पांदड़ाना डंख माथी खाली जगह मुक्त थवाती दाहक दर्द अनुभव उद्भवे छे। तो मित्रों एमा तमारो जवाब आवशे मिथेनोइक एसिड। क्यों आवशे? मिथेनोइक HCOOH मिथेनोइक एसिड कहवाय। परागनलिका अंडक तरफ थी वृद्धि खाली जगह दर्शावे छे। रसायणानु वर्तन। शुं आवशे? रसायणानु वर्तन। बराबर, आ एनो जवाब आवशे। खाली जगह ऑक्सीजन ऑक्सिन नु निर्माण थाय छे। प्ररोहाग्र। तो एनो जवाब आ रीतना आवशे प्ररोहाग्र। बराबर। कोष विभाजन झड़पथी प्रेरित करतो अंतस्त्राव खाली जगह छे। तो आवशे एमां साइक साइटोकाइनिन। क्या आवशे? साइटोकाइनिन। ओके, आगर जो ये। बराबर, आ आवशे साइटोकाइनिन। त्यार पछी वटाणाना सूत्रांगो खाली जग्याने उदाहरण छे। तो एमां आवशे प्रचलननो उदाहरण छे। एसिड अने बेजनी कसोटी माटे वपराता सूचक कृत्रिम सूचको जणावो। तो मिथाइल ऑरेंज अने फिनोलेफ्थेलिन। बराबर, आ आपणा कृत्रिम सूचक अंको छे। આગળ, આલ્કલી એટલે શું? બેઝ પાણીમાં હાઇડ્રોક્સાઇડ આયનો OH ઉત્પન્ન કરે છે અને બેઝ કે જે પાણીમાં દ્રાવ્ય હોય તેને આલ્કલી કહે છે। બરાબર, આ એનો જવાબ છે। આગળ વ્યાખ્યા આપો તટસ્થીકરણ પ્રક્રિયા। કોઈ પણ એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય ક્ષાર અને પાણી બનાવવાની પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે। બરાબર, એન્ટાસિડ એટલે શું? વધુ પડતો ખોરાક ખાવાથી થતા અપચામાંથી છુટકારો મેળવવા માટે જે મિલ્ક ઓફ મેગ્નેશિયા જેવા બેઝનો ઉપયોગ થાય છે તેને એન્ટાસિડ કહે છે। ઓકે, આગળ ખાટા દૂધ અથવા દહીંમાં કયો એસિડ હાજર હોય છે? તો લેક્ટિક એસિડ મિત્રો। મધમાખી દ્વારા શરીર પર ડંખ મારવાથી મધમાખીના ડંખ મને મુક્ત થતો કયો એસિડ આપણને દર્દનો અનુભવ કરાવે છે? મિથેનોઇક એસિડ। જે કવચમાં હોય છે તે જ મધમાખીમાં પણ હોય છે। ઓકે, ચેટોપાગમ। બે નજીકના ચેતાકોષ વચ્ચેના અવકાશીય પોલાણયુક્ત જોડાણને ચેટોપાગમ કહે છે। પરાવર્તી કમાનનું કાર્ય જણાવો। તો મિત્રો અહીંયા લખેલું છે આપણે પરાવર્તી કમાનનું કાર્ય। પ્રક્રિયા પૂર્ણ સંકેતોની શોધ કરે છે અને તેના અનુસાર પ્રતિચારી ક્રિયાને ખૂબ જ ઝડપથી
પૂરી કરે છે. મગજનું રક્ષણ કેવી રીતે થાય છે? મગજ અસ્થિઓમાંથી બનેલી પેટીમાં પ્રવાહીયુક્ત ફુગ્ગાની અંદર રક્ષાયેલું હોય છે. પ્રવાહી હોવાને લીધે મગજને આંચકા સાથે રક્ષણ મળે છે. ઓકે, ચાલો આગળ. સીએનએસનું પૂરું નામ જણાવો. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર. ચેતાકોષનું કાર્ય જણાવો. ચેતાકોષના મુખ્ય ત્રણ ભાગ છે, એના કાર્ય તમે જોઈ શકો છો. કોષકાય, ચેતાક્ષ અને શિખાતંતુ. બરાબર, મગજ અને કરોડરજ્જુના કાર્ય જણાવો. તો મગજ અને કરોડરજ્જુનું કાર્ય પણ અહીંયા આપણે દર્શાવેલું છે. CaOCl2નું સંયોજનનું સામાન્ય નામ જણાવો. તો બ્લીચિંગ પાવડર મિત્રો, કેલ્શિયમ ઓક્સિક્લોરાઇડ કહેવાય. શું કહેવાય? કેલ્શિયમ ઓક્સિક્લોરાઇડ. ત્યાર પછી 39મો પ્રશ્ન આવે છે. પરાવર્તી ક્રિયા અને ચાલવાની ક્રિયા વચ્ચે શું ભેદ છે? તો મિત્રો અહીંયા આપણે પરાવર્તી ક્રિયા આપણે દર્શાવી છે, અહીંયા તમે જોઈ શકો છો, અને ચાલવાની ક્રિયા પણ અહીંયા દર્શાવેલ છે. બરાબર, આગળનો પ્રશ્ન. બે ચેતાકોષોની વચ્ચે આપેલા ચેતાપગમમાં કઈ ઘટના બને છે? અને આપણને એક અગરબત્તીની સુવાસની ખબર કેવી રીતે થાય છે? પરાવર્તી ક્રિયામાં મગજની ભૂમિકા શું છે? મિત્રો આ દરેકના જવાબ અહીંયા દર્શાવેલા છે, તમારે જોઈ લેવું અને સ્ક્રીનશોટ લેતા રહેવું. ઓકે, ત્યાર પછી વનસ્પતિ અંતઃસ્ત્રાવો એટલે શું? એક વૃદ્ધિ પ્રેરક વનસ્પતિનો અંતઃસ્ત્રાવનું ઉદાહરણ આપો. તો ઓક્સિન અંતઃસ્ત્રાવ વૃદ્ધિને પ્રેરે છે. ઓકે, શુદ્ધ પાણીમાં H+ આયનની સાંદ્રતા કેટલી છે? 10-7 મોલર, એટલે કે 10-7 મોલ પ્રતિ લીટર. ઓકે, તો મિત્રો આગળ વિભાગ બી છે, એના પણ તમે સ્ક્રીનશોટ લેતા રહેજો. દરેકનું સોલ્યુશન અહીંયા આપેલું છે, હું સ્ક્રોલ કરતો રહીશ, તમારે સ્ક્રીનશોટ લેતા રહેવાનું છે. તો મિત્રો આ હતું આપણું ધોરણ 10 વિજ્ઞાનનું પેપરનું સોલ્યુશન, અને સી અને ડીનું સોલ્યુશન તમને નેક્સ્ટ વિડીયોમાં મળશે. ઓકે, તો મિત્રો એટલે ચેનલને હજુ પણ તમે સબસ્ક્રાઈબ ના કરી એટલે કરી લેજો, અને વિડીયોને પણ લાઈક કરવાનું ભૂલતા નહીં. આ છે આપણું વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન. તો આપણે વિભાગ સી અને ડીના સવાલ જોઈ લઈએ. તો મિત્રો આ વિભાગ સીના સવાલ છે, એના પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો ત્યાર. બરાબર, તો મિત્રો આ હતો આપણું ધોરણ 10 વિજ્ઞાનના પેપરનો સંપૂર્ણ સોલ્યુશન. તો મિત્રો ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી એટલે કરી લેજો, દરેક પેપરના સોલ્યુશન તમને આપણી ચેનલ પરથી જ મળી રહેશે. નેક્સ્ટ વિડીયો તમારું ગણિતનું આવશે.